નિમુબેન બામણિયા, જેમને પ્રથમવારમાં જ સિક્સર મારી છે. પ્રથમવાર તેઓ સાંસદ બન્યા છે અને મળી ગયું છે મોદી કેબિનેટમાં તેમને સ્થાન. બે નિમુબેન બામણિયા. નિમુબેન બામણિયા તળપદા કોળી સમાજમાંથી આવે છે અને પ્રથમવાર જ ભારતીય જનતા પાર્ટીએ નિમુબેનને ટિકિટ આપી અને નિમુબેને પહેલી જ બોલમાં સિક્સર મારી. એ સિક્સર એ હદ સુધી વટાવી ગઈ, તમામ રેકોર્ડ નિમુબેને તોડી નાખ્યા. અગાઉના બે ટર્મના રેકોર્ડ પણ નિમુબેને તોડી નાખ્યા છે. નિમુબેન બામણિયા ભાવનગરથી ચૂંટણી લડ્યા અને તેમની સામે હતા ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડતા ઉમેશ મકવાણા. ત્યારે આ બંને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી, પરંતુ નિમુબેનનો જાદુ ચાલી ગયો અને જનતાએ ખોબલે ને ખોબલે તેમને મત આપ્યા. ત્યારે આ રિપોર્ટમાં આજે આપણે જાણીશું નિમુબેન બામણિયા વિશે. ગુજરાતમાં એક તો ભાવનગર અને બીજી ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કરી ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડી. ભાવનગરમાં ભાજપ તરફથી નિમુબેન પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડ્યા, તો ઇન્ડિયા ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા મેદાનમાં હતા. કોણ છે નિમુબેન બામણિયા? નિમુબેન તળપદા કોળી જ્ઞાતિમાંથી આવે છે અને હાલ ભાવનગરના 150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ 2004ના અંતમાં ભાજપમાં જોડાયા. ભાજપ સંગઠને તેમની સેવા કાર્ય પ્રત્યેની વૃત્તિ જોઈ તેમને ટિકિટ આપી અને તેમણે સૌથી વધુ મતની લીડ ઘોઘા સર્કલ વોર્ડમાંથી મળી. ત્યારબાદ રાજકીય પદ પર આગળ વધેલા નિમુબેન ક્યારે પાછું વળીને જોયું નથી. નગરસેવિકાથી કેન્દ્રીય મંત્રી સુધીની સફર. નગરસેવિકાથી સફર શરૂ કરનારા નિમુબેન બામણિયા અનેક વખત વિવિધ ચૂંટણી સમયે નિરીક્ષક પદે કામગીરી કરી ચૂક્યા છે. નિમુબેન 2017ની વિધાનસભા ચૂંટણી, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી, સુરેન્દ્રનગર જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ 2019ની લોકસભા ચૂંટણીમાં નિરીક્ષક રહ્યા હતા. અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હીમાં પણ નિમુબેન બામણિયા સભ્ય છે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રીય મહિલા મોરચાના મહામંત્રી તરીકે 2022થી જવાબદારી સંભાળે છે. તેઓ જ્યારે 12મા ધોરણમાં હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું. નાનપણથી જ શિક્ષણનું મહત્વ સમજી ચૂકેલા નિમુબેન બામણિયાએ હિંમત હાર્યા વગર ઘરની જવાબદારી સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો. નિમુબેને બીએસસી બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેમના લગ્ન પણ સામાન્ય કુટુંબમાં થયા છે. બાળકોને ભણાવ્યા, ભાવનગરમાં શાળા શરૂ કરી. ઘરકામથી સમય કાઢી તેઓ બાળકોને ભણાવતા. અમુક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પાસેથી તેઓ પૈસા પણ લેતા નહોતા. જેમના પરિવારમાં 3 દીકરી હોય તેમાંથી એક દીકરીને દત્તક લઈ તેની જવાબદારી પણ વહન કરે છે. તેમણે ખૂબ ઓછા રૂપિયા સાથે પછાત વિસ્તારમાં સ્કૂલ શરૂ કરી. આજે તેમની અથાગ મહેનતના કારણે એક નાનું એવું શાળા સંકુલ બની ગયું છે, જ્યાં સામાન્ય પરિવારના બાળકોને વ્યાજબી ફી સાથે શિક્ષણ આપવામાં આવે છે. આ જ શાળામાં નિમુબેનના પતિ અને દીકરો હાર્દિક પણ શિક્ષક છે. સમસ્ત કોળી સમાજ સેવા મંડળ પારુલ સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી ઉપપ્રમુખ પદે રહેલા નિમુબેન સમૂહ લગ્નનું પણ આયોજન કરે છે. ભાવનગર જિલ્લા કોળી કર્મચારી સંગઠનમાં તેઓ સભ્ય છે. જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલમાં એટલે કે JCI તેઓ 2007થી 2009 ચેરપર્સન રહ્યા છે. રેડક્રોસ સોસાયટીમાં પણ તેઓ સભ્ય છે. કોને કેટલા મત મળ્યા? ભાવનગર લોકસભા બેઠક પર ઊભા રહેલા ભાજપના ઉમેદવાર નિમુબેનને ભવ્ય જીત મળી. નિમુબેન બામણિયાને 7,16,883 મત મળ્યા, તો તેમની સામે ઊભેલા ઉમેશ મકવાણાને 2,61,594 મત મળ્યા. ભારતીબેન શિયાળનો રેકોર્ડ તોડ્યો છે. નિમુબેને પહેલા જ વારમાં બધાને ચોંકાવી દીધા અને અગાઉના સાંસદ ભારતીબેન શિયાળનો પણ મતોનો રેકોર્ડ તેમણે તોડ્યો. ભાવનગરમાં કોળી સમાજનું પ્રભુત્વ ખૂબ જ છે અને તે ત્યાં સ્થાનિક રાજકારણ પર પણ અસર કરે છે. કોળી સમાજમાંથી આવતા નિમુબેન 2005થી 2020 સુધી સતત
ત્રણ ટર્મ ભાવનગર મનપામાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. બે વખત તેઓ મેયર પણ રહી ચૂક્યા છે અને સંગઠનાત્મક કામોમાં તેમની પકડ પણ વધુ મજબૂત છે. તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.